લોકડાઉન ખુલતા જ તમાકુના રસિકોની તાલાવેલી સામે આવી. વેરાવળમાં તમાકુના રસિયાઓની દુકાનો પર ભારે ભીડ જોવા મળી. બપોર બાદ દુકાન ખુલવાના સમાચાર મળતા લોકો દુકાન પર ભેગા થઈ ગયા હતા. જો કે દુકાન નહીં ખુલતા તમાકુ પ્રેમીઓ નિરાશ થઈ ગયા હતા. નર્મદા જિલ્લામાં રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસ અને તેની ટીમે જાહેરનામાનો ભંગ કર્યો. ચોમાસાને જોતા માસ્ક વગર જ ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવવા કરજણ નદીમાં બોટમાં બેઠા હતા. અધિકારીઓ જ જાહેરનામાનો ભંગ કરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. હવે લોકોએ સ્વૈચ્છિક રીતે કાયદો પાળવો પડશે અને માર્ગદર્શિકા પ્રમાણે વર્તન કરી માસ્ક સેનિટાઈઝની સિસ્ટમને સમજવી પડશે. ગુજરાતમાં સરકારે કરેલી જાહેરાત અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી, જે બાદ લોકોએ સમજીને વર્તન કરવું જોઈએ તે વાત પર ભાર મુકાયો હતો. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મુદ્દે થનારી બેઠક મોકૂફ. કોરોના વાયરસના સંકટને જોતા આ બેઠક મોકૂફ રાખવાની ફરજ પડી. 31 મેના રોજ લોકડાઉન ખુલ્યા બાદ યોજાશે બેઠક. રથયાત્રા નીકળે તો પણ માત્ર મંદિરના પૂજારીઓ જ રહેશે હાજર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય રથ દોડાવાઈ રહ્યો છે. ધન્વંતરી અને સંજીવની રથની અત્યાર સુધી અનેક લોકોની તપાસ થઈ ગઈ છે. જે વિસ્તારમાં વધારે કેસ હોય તે વિસ્તારના તમામ સભ્યોનું પરીક્ષણ થઈ રહ્યું છે. વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં કોરોનાની અસર જોવા મળી હતી. સામાન્ય સભાની બેઠકમાં સત્તાધારી પક્ષના માત્ર 3 સભ્યો જ હાજર રહ્યા હતા, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મોટાભાગના નગરસેવકો ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં કોંગ્રેસના મોટાભાગના નગરસેવકો હાજર હતા. ઓછા સંખ્યાબળના પગલે સામાન્ય સભાની બે બેઠક મોકૂફ જાહેર કરાઈ હતી. વિરમગામ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 2 મહિનાનો પગાર ન મળતા 125થી વધુ સફાઈ કર્મચારીઓએ કામનો બહિષ્કાર કર્યો હતો. નગરપાલિકા ખાતે બેસીને પોતાનો વિરોધ તેઓએ વ્યક્ત કર્યો હતો. વિરમગામના માંડલ ગામે કોરોનાનો કેસ નોંધાયો. તંત્ર હરકતમાં આવ્યું. માંડલને સજ્જડ બંધ કરાયું. 11 વર્ષની બાળકીને થયો કોરોના. બાળકીને કિડનીની બીમારી પણ છે. અમદાવાદમાં લોકડાઉન 4માં છૂટછાટ અપાતા હેર કટિંગ સલૂનમાં વેઇટિંગ લિસ્ટ. શહેરના મોટાભાગના હેર સલૂનમાં 2 દિવસના વેઇટિંગની પરિસ્થિતિ. ટોકન સિસ્ટમથી એક પછી એક ગ્રાહકને બોલાવવામાં આવી રહ્યા છે. વાપીમાં એક સલૂન સંચાલકે સંક્રમણ નાથવા અને પોતાના સ્ટાફને સુરક્ષિત રાખવા પીપીઈ કીટનો ઉપયોગ શરૂ કર્યો છે. સલૂનના આ સંચાલકે તમામ સ્ટાફને પૂરેપૂરી પીપીઈ કીટ પહેરીને જ કામકાજ કરવાની સૂચના આપી છે અને સલૂનમાં આવતા ગ્રાહકોને સેનિટાઈઝર વાપરવું તેમજ માસ્ક પહેરવું ફરજિયાત બનાવાયું છે.